नगर प्राथमिक शाळा धोरण 5 विषय गुजराती। केम छो बाळको, मजा में ने? गुड मॉर्निंग। आज आप गुजराती में पाठ 7 आपणे पाठ 100 सुधी भणी गया बाळको, तो हवे पाठ 7 भणीए बराबर बाळको। तो पाठ 7 एटले के आमां तो काव्य छे, पाठ ना कहेवाय। एटले 7 नंबरमां शुं छे? अलग दलग। शुं छे? अलग दलग। एने शुं कहेवाय? उर्मी काव्य। शुं कहेवाय बाळको? आने उर्मी काव्य। तो आ उर्मी काव्यना लेखक कोण छे? तो जो अहीं एनुं नाम आपेलुं छे, बाल मुकुंद दवे। तो आ उर्मी काव्य बाल मुकुंद दवे लख्युं छे। तो आमां चित्र बतायुं छे, जो बाळको, तो कृष्ण भगवान ने राधा आ बंनेनुं रासलीलानुं चित्र छे। तो बराबर आपणे एमना आ रासलीला विशे आजे भणवानुं छे। तो अहीं शुं लख्युं छे? आ उर्मी गीतमां रासलीलानो प्रसंग वर्णी लेવાયો છે। બાળકોને ગાવું ગમે તેવું આ કાવ્ય છે, એવા એમાં પ્રાસ ઢાળ તેમજ શબ્દ નોંધપાત્ર છે। બરોબર બાળકો, આમાં અમુક શબ્દ એવા છે પ્રાસવાળા ઢાળવાળા એવા શબ્દો આપેલા છે, બરોબર। તેમના રાસલીલામાં આપણે ગાવાનું છે, તો ચલો મારી સાથે ગાવાનું છે અને સમજવાનું છે। તો ચલો ગાઓ બાળકો મારી સાથે। अलक दलक झाजर झलक रढ़ियाड़ो जमनानो मलक, ईथी सुंदर राधा गौरी मुखड़ू झड़के झलक झलक। बराबर बाळको, तो जो मने आवड़ी एवुं गायुं छे, तमारे हवे आनो अर्थ समझवानो छे के अलक दलक एटले के आमां शुं कहेवा मांगे छे? श्री कृष्णनी रासलीलानुं बाल मुकुंद हवे उर्मी गीत तरीके अहींया वर्णन कर्युं छे। ઝાંઝર, ઝાંઝર એટલે કે પગે પહેરવાનું એક ઘરેણું। તો રાધાના પગમાં એક ઝાંઝર પહેર્યા છે ને, જો અહીંયા ફોટામાં બતાવ્યા છે, આમાં તો નથી પણ આ ગોપીઓ છે જો આમાં છે ઝાંઝર, પણ એમનું ઝાંઝર આમાં તૂટી ગયેલું બતાવ્યું, પણ પગના ઝાંઝર પહેરેલું છે એના વિશે અહીંયા બતાવ્યું છે કે ઝાંઝર એટલે કે પગે પહેરવાનું સુંદર એક ઘરેણું, એને ઝાંઝર। અમે મમ્મી બધા પહેરતા હશે ને, બેન મમ્મી તમારે ઝાંઝર પગમાં બેન પહેરતી હશે ને, એને ઝાંઝર કહેવાય, બરાબર બાળકો। રઢિયાળો, રઢિયાળો એટલે સુંદર, આંખ ઠારે તેવું એટલે કે મનમોહક, રઢિયાળો એટલે મનમોહક, મનમોહક જમનાનો મલ્લક, એને મનમોહક કીધો છે। જમના એટલે યમુના, બરાબર, જમના એટલે યમુના, મનમોહક યમુનાનું મલ્લક દર્શાવ્યો છે એટલે કે રાસલીલાનું અહીંયા વર્ણન થયું છે। એથી સુંદર રાધા ગૌરી એટલે કે આનાથી પણ જમનાના યમુનામાંના મનમોહકથી પણ સુંદર રાધા ગૌરી છે। રાધા એટલે કૃષ્ણ ભગવાનના જોડે જે રાધા બતાવે છે ને, એ રાધાની વાત કરવામાં આવી છે। તો એમના વિશે એમનું સુંદર અહીંયા વર્ણન એટલે રાધા કૃષ્ણ ભગવાનની પણ સુંદર દેખાતા હતા ને, એ બધી ગોપીઓ કરતાં પણ સુંદર એટલે કે અતિ સુંદર દેખાતા, એમનું વર્ણન અહીંયા કરવામાં આવે છે। મુખડું ઝળકે ઝલક ઝલક એટલે કે મુખડું ઝળકે છે એટલે કે ચમકે છે, એમનું મુખડું એવું ચમકે છે ને કે બધાથી અલગ જ દેખાય છે। ઝલક ઝલક એટલે કે ઝળક ઝળક એવાય ચમકે છે, બધાથી અલગ ચમકે છે અને ઝળકે છે, એવું અહીંયા રાધા વિશે વાત કરવામાં આવી છે બાળકો। તો અહીંયા શ્રી કૃષ્ણની રાસલીલાનું બાલ મુકુંદ દવે જે ઉર્મી ગીતમાં વર્ણન કર્યું છે એમાં રાધાના પગમાં ઝાંઝરની વાત કરવામાં આવી છે, બીજું એમનો સુંદર દેખાવના વર્ણનની વાત કરવામાં આવી છે, અને મનમોહક એટલે કે સુંદર દેખાય છે, ઝળક એટલે કે ઝળકતા ઝળક ઝળક દેખાય છે, એ રીતે અહીંયા એમનું વર્ણન થયું છે। હવે આગળ બીજા ફકરામાં જોઈએ, તો જો અહીંયા પહેલાં ફકરામાં પણ બતાવ્યું છે કે બધા રાસલીલા કરે છે એટલે કે નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, કેવા મનમોહક રીતે તલ્લીન થઈને ગીત નાચે છે ભક્તના રાધા કૃષ્ણના એમાં મનમોહકમાં। હવે બીજું જોઈએ, એમાં રાધા કૃષ્ણનો ફોટો આપ્યો છે, એ કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે અને રાધા એમના ખભે હાથ મૂકીને કેવા સુંદર તલ્લીન થઈને સાંભળી રહ્યા છે। બીજા ફોટામાં એ લોકો રાસલીલા એટલે કે કુંદરડી રમી રહ્યા છે, બરાબર બાળકો। તો હવે આપણે આગળ બીજો ફકરો વાંચીએ,
આવે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે, ચમક ચમક ગોપી બેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. તો આમાં શું કહેવા માગે છે કે ખૂબ ચગ્યો છે એટલે કે ચાંદ ઉગ્યો છે, આબે પૂનમનો ચાંદ ઉગ્યો એટલે આકાશમાં પૂનમનો ચાંદો ઉગ્યો છે, અને રાસ ચગ્યો છે એટલે કે ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યો છે, સરસ રીતે ખેલાઈને રહ્યો છે, એવી રીતે પૂનમના ચાંદ વિશે અહીં કહેવામાં આવ્યું છે. ગોપી ભેળો કાન ઘૂસ્યો એટલે કે ગોપીઓની જોડે આ જે ગોપીઓ રમતા હતા ને, ગોપીઓની અંદર આ કાનાજી પણ અંદર રમવા લાગે છે, કેમ કે એમને તો નાનપણથી જ નાના બહુ બધા મિત્રો હોય છે ને ગોપી, એમના દોસ્તો એટલે કે ગોપીઓ એમની પાછળ ફરતી હતી, કેમ કે વાછડી એવા મસ્ત વગાડતા હતા ને એટલે ગોપીઓને પણ એ વાછડીનો સ્વાદ એમના સૂર એમને બહુ ગમતા હતા, એટલે જેવા કૃષ્ણ વાંસળી વગાડે એટલે ગોપીઓ પણ નાચવા માંડે, એમના બાલ ગોપાલો પણ બહુ જતા એમના દોસ્તો. બરાબર બાળકો, એટલે શ્રી કૃષ્ણના વિશે તો તમને ખાસી બધી ખબર હશે ને, અને ના હોય તો પણ આ ટીચર થોડું સમજાવે છે, ભણાવે છે, એના પરથી સમજો. બરાબર, રાસે ચગ્યો ચમક ચમક એટલે કે ખૂબ ઝડપથી ગોળ ગોળ ચાંદો ઉગ્યો છે પૂનમનો, અને ચમક ચમક ગોળ ગોળ ફરી રહ્યો છે. બરાબર, ગોપી બેળો કાન ઘૂસ્યો એટલે કે ગોપીઓ જે નાચી રહી છે, કૂદી રહી છે, રમી રહી છે, એના જોડે કૃષ્ણ ભગવાન અને રાધા પણ એમના ભેળા થઈને એમના રાસ રમવા લાગે છે, એવું અહીંયા કહેવા માગે છે. બરાબર બાળકો, તો જુઓ આમની જોડે એ પણ રમતા બતાવ્યા છે, રાસલીલા કરતા બતાવ્યા છે. બરાબર બાળકો, હવે આગળ ઢોલ વાગે ઢમક ઢમક એટલે કે ઢોલ વાગે છે જોર જોરથી, અને ઢોલ વાગે છે ને એના પ્રમાણે તમે આ લોકો રમી રહ્યા છે, રાસલીલા કરી રહ્યા છે. બાળકો જો અહીંયા બતાવ્યા છે ને, ઢોલ જેટલો જોરથી વાગી રહ્યો છે એટલો એ લોકો જોર જોરથી રમી રહ્યા છે. બરાબર બાળકો, એટલે આ ચિત્રમાં કૃષ્ણ ભગવાન એમની ગોપીઓની સાથે રાસલીલા રમતા બતાવ્યા છે અને રમતા બતાવ્યા છે. બરાબર બાળકો, તો હવે આગળ ત્રીજા ફકરામાં જોઈએ, આમાં રાધા બતાવ્યા છે અને એમનું આપણે ગાઈએ શું કહેવા માગે છે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચડકે ચલક ચલક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા ચલક ચલક. એટલે આમાં રાધા નીચે બેઠ્યા છે અને રડે છે, રાધિકાનો હાર તૂટે છે એટલે રાધિકા રમતા રાધા રમતા રમતા એમનો હાર તૂટી જાય છે. રાસલીલા રમે છે ને તો આ રમતા રમતા એમના ગળામાં હાર પહેરેલો છે, એ હાર તૂટી જાય છે. તો હાર તૂટી જાય છે એટલે રાધિકાનો હાર તૂટે છે. જો અહીંયા બતાવે છે ને આ હાર તૂટેલો બાળકો, મોતી ચડકે ચલક ચલક, તો મોતી જો બધા છૂટા થઈને નીચે પડ્યા છે અને ચમકે છે અને ચલક ચલક એટલે કે દૂર દૂર પડી રહ્યા છે. બધા જડ્યા પણ એક ખૂટે છે, બધા જડ્યા એટલે બધા મોતી એમણે મીણ્યા, બધા મળી ગયા પણ એક મોતી એમને નથી મળતો, એ બધે જુએ છે ખોરે છે પણ એમને એક મોતી મળતો નથી, એટલે કે બધા જડ્યા પણ એક ખૂટે છે એટલે કે બધા મળી ગયા પણ એક મોતી મળતો નથી, એવું એ રડતા રડતા રાધા કહે છે. બાળકો હવે આગળ, રૂએ રાધિકા ચલક ચલક એટલે કે જો અહીંયા રાધા રડતા બતાવે છે ને એટલે કે રાધિકા છલક છલક એટલે જોરદાર જોરદાર આંસુએ રડે છે, કેમ કે એમને એક મોતી મળતો નથી, એટલે અહીંયા એવું કે રાસલીલા રમતા રમતા જ્યારે એમનો હાર તૂટી જાય છે તો મોતી બધા વેરાઈ જાય છે અને મોતી એવા વીણે છે અને વીણતા વીણતા બધા મોતી મળે છે પણ એક મોતી મળતો નથી. એટલે બાળકો એ જુઓ, અહીંયા રાધા બે મોતી મળતો નથી તો કેવા જોરદાર આંસુએ રડે છે. બરાબર, તો આ રીતે તમારે આ ગોપી અને રાસલીલાનું વર્ણન ટીચરે જે તમને ઉર્મી ગીતમાં ગાઈ બતાવી છે એ રીતે તમારે પણ ગાવાનું છે, અને આ ઉર્મી કાવ્ય આટલું ટીચરે આજે ચલાવી છે તમારે મોઢે કરવાનું છે, અને પરીક્ષા માટે આ દરેક ફકરા જે ત્રણ આપ્યા છે એ તમારે તૈયાર કરવાના છે. અને જેમ અહીંયા રાસલીલાનું પહેલાં વર્ણન કર્યું છે, અહીંયા કૃષ્ણ ભગવાન રાધા સાથે રમતા બતાવે છે અને અહીંયા
રાધા માતાનો હાર તૂટી ગયો છે, તે હાર તૂટેલો છે એને બતાવે છે. તો આ ત્રણેય તમને આવડી જાય એવું છે, બરાબર બાળકો? તો તમારે પાઠ કાવ્ય 7 અલગ દલગ અને પાના નંબર 36 ટીચરે જે સમજાવ્યું છે એટલું તમારે કમ્પ્લીટ કરવાનું છે અને સમજવાનું છે.